હેલો દોસ્તો, વિડિયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે દાખલો ગણવાના છે. નીચે આપેલી પદાવલીના અવયવ મેળવો. 4x^(-17x)^15. હવે આ દાખલો આપણે કેવી રીતે ગણીશું? જો તમે પૂરો વિડિયો જોશો તો તમને ખ્યાલ આવી જશે, અને આ પ્રમાણે તમે બીજા નવા દાખલા પણ ગણી શકશો. બરાબર, હવે પ્રથમ પદ છે 4x^2. બરાબર, આપણે પહેલા સ્ટેપને અનુસરીશું. આપણે થોડા સ્ટેપ જોઈશું. બરાબર, એ સ્ટેપ પ્રમાણે આ દાખલો કરીશું. પહેલા આપણે રફ વર્ક કરીશું. બરાબર, એ રફ વર્ક કેવી રીતે? મારી પાસે અહીંયા જગ્યા નથી, એટલે તમારે બીજા પાના પર સાઈડ પર રફ વર્ક, અલગ પાના પર બીજા પાના પર આપણે રફ વર્ક કરવાનું રહેશે. બરાબર, હવે આપણે પહેલું સ્ટેપ જોઈએ. પહેલું સ્ટેપ શું? તો પહેલા તો આપણે આ પદાવલી ax² + bx + c આ સ્વરૂપમાં આપેલી છે કે તે જોઈ લેવાનું. બરાબર, કોઈ વાર છેતરવા માટે આમ પણ અલગ અલગ પદ આપી શકે. બરાબર, અથવા તો અલગ આ રીતે પણ આપી શકે. બરાબર, તો એને આપણે ax² + bx + c સ્વરૂપમાં ગોઠવી દેવાની. બરાબર, તો આડું અવળું આપેલી હોય તો પછી આપણે એને સીધી કરી દેવાની. બરાબર, આનું સ્વરૂપ છે, સાચું સ્વરૂપ ax² + bx + c. જો આ સ્વરૂપ આપેલું હોય તો આને આ સ્વરૂપમાં ગોઠવી દેવાનું, આવા સ્વરૂપમાં આપેલું હોય તો તેને પણ આ સ્વરૂપમાં, એટલે આ સ્વરૂપમાં ગોઠવી દેવાનું. બરાબર, એટલે કે દાખલામાં છેટાડવા માટે આપણને આગળ ઉલટ સુલટ પદનો ક્રમ કરીને પર બોર્ડમાં દાખલો આપી શકે છે. બરાબર, તો હવે આપણે તે જોઈ લેવાનું કે પદાવલી ax² + bx + c સ્વરૂપમાં હોવી જોઈએ. બરાબર, હવે આપણે એનું પહેલું સ્ટેપ જોઈએ. તો પહેલો આપણે પ્રથમ પદનો આપણો આંકડો 4 અને અંતિમ પદનો આંકડો કેટલો? 15. બરાબર, એ બેનો આપણે ગુણાકાર કરવાનો રહેશે પહેલા સ્ટેપમાં. બરાબર, તો પહેલા સ્ટેપમાં આપણે ગુણાકાર લખીશું. બરાબર, 4 × 15 કેટલા થાય? 15 × 4 = 60. બરાબર, તો ગુણાકાર કેટલો આવશે? 60 આવશે. કેટલો આવશે ગુણાકાર? 60. બરાબર, પહેલું સ્ટેપ આપણે પૂરું કરી લીધું. બરાબર, આ ફર્સ્ટ સ્ટેપ આપણે પૂરું. હવે આપણે બીજું સ્ટેપ લઈએ. બરાબર, એના બે ભાગ કરું છું. બીજું સ્ટેપમાં આપણે બીજા ભાગમાં લખીએ. બરાબર, બીજું સ્ટેપમાં આપણે શું કરીશું? આપણે બીજા સ્ટેપમાં છે ને પ્રથમ પદને છોડી દઈશું. બરાબર, હવે બીજા સ્ટેપમાં છે ને આપણે અંતિમ પદનો જે ચિહ્ન છે એનું નામ લખવાનું છે. બરાબર, અંતિમ પદનું ચિહ્નનું નામ શું છે? સરવાળો. બરાબર, પછી બરાબર લખવાનું. હવે મધ્યમ પદનો આંકડો છે એ આંકડો લખવાનો છે. કેટલો છે? 17. હવે એને આપણે વાંચીને સમજીએ. બરાબર, સરવાળો 17 એ આપણને શું કહેવા માંગે છે? બરાબર, હવે છે ને આપણે બે સંખ્યા એવી લેવાની છે જેનો ગુણાકાર 7 થાય. શું થાય ગુણાકાર? બે સંખ્યા એવી પસંદ કરવાની છે જેનો ગુણાકાર 7 થાય અને તેનો સરવાળો કેટલો થાય? 17. બરાબર, એવી આપણે બે સંખ્યા શોધવાની છે અને તે સંખ્યા શોધીને આપણે 17 ની જગ્યા પર મૂકવાનું છે. બરાબર, તો ચાલો આપણે 17 કઈ બે સંખ્યાનો ગુણાકાર 7 થાય છે એના માટે આપણે 7 ના અવયવ પાડીશું. બરાબર, સમજો 7 ના અવયવ. બરાબર, કેટલા દુ 7? 0 છે. બરાબર, અહીંયા એકમમાં 0 છે એટલે 2 વડે ભાગ થશે. 30 × 7. બરાબર, એટલે 30 × 7. હવે 30માં પણ 0 છે એટલે એનો પર 2 વડે ભાગ જશે. બરાબર, કેટલા દૂ 30? 15 × 30. બરાબર, હવે 15માં એકી સંખ્યા આવી એટલે 2 વડે ભાગ જશે નહીં. બરાબર, એટલે 3 વડે જશે. 3 × 5 = 15. હવે 5 તો વિભાજ્ય પોતે જ સંખ્યા આવી ગઈ એટલે 5 × 5, એટલે 7 ના અવયવ આપણા કેટલા પડ્યા? 7 ના અવયવ આપણે લખીએ તો 7 = 2 × 2 × 2 × 2 × 3 × 5. બરાબર, આના પરથી આપણને કઈ બે સંખ્યાનો ગુણાકાર 7 થાય તે આપણે લખવાનો છે. બરાબર, એટલે 2-3 ઓપ્શન મળશે આપણને. આ 2 રહેવા દઈએ. બરાબર, ને 8-3 નો જૂથ બનાવીએ તો 5 × 3 = 15, 15 × 2 = 30, તો 30 × 7 કઈ સંખ્યા મળશે? 30 × 7. બરાબર,
આ એકલા પાડી અને અહીંયા એક અલગ ગ્રુપ બનાવી, બરાબર. હવે બબ્બે નું ગ્રુપ બનાવીએ, બરાબર. બબ્બે નું ગ્રુપ બનાવીએ એટલે આ બે નું ગ્રુપ ને આ બે નું ગ્રુપ, બે નું કેટલા થાય ચાર, ત્રણ પચાસ કેટલા થાય પંદર, ચાર ગુણ્યા પંદર, પંદર ચોગુ સાઠ. બીજું કયું મળશે? પંદર ચોગુ સાઠ, બરાબર. આ રીતે આપણે શક્ય એટલા ગુણાકાર આપણે છેલ્લે સુધી મેળવી લેવાનું, બરાબર. હવે આ ત્રણ નું ગ્રુપ અને આ એક લો, બરાબર. બે દુ ચાર, ચાર તારી બાર, બાર ગુણ્યા પાંચ એટલે બારે પંચા સાઠ. અવયવ પાડીને આપણે ભાગાકારની રીતે અવયવ મેળવીને આપણે સરળતાથી શોધી શકીએ છીએ, બરાબર, કે કોનો ગુણાકાર કેટલો સાત થાય છે. બાર, બાર ગુણ્યા પાંચ તો બારે પંચા સાત, બરાબર. અને બીજું એક છે સાઠ એકુસાઠ, બરાબર. એકુસાઠ એટલો ભાગ જાય જ, બરાબર. તો આટલા આપણને ગુણાકાર મળ્યા છે, બરાબર. હવે આમાંથી કયા કયાનો સરવાળો સત્તર થાય તે આપણે જોઈએ, બરાબર. હવે ત્રીસ બે નો સરવાળો કરીએ, ત્રીસ વત્તા બે તો કેટલા થાય બત્રીસ. અહીંયા તો આપણને સત્તર જોઈએ છે એટલે કામ લાગે નહીં, બરાબર. પંદર ચોગુ સાઠ, અહીંયા પંદર અને ચાર ના વત્તા કરીએ, પંદર વત્તા ચાર તો કેટલા થાય ઓગણીસ. અહીંયા આપણને કેટલો જોઈતો છે? સત્તર જોઈએ, બરાબર. એટલે આ પણ કામ લાગે નહીં, બરાબર. બારે પંચા સાઠ, તો બાર અને પાંચ ના વત્તા કરીએ, બાર વત્તા પાંચ તો બાર ને પાંચ કેટલા થાય સત્તર, બરાબર. તો આ કામ લાગવાનું છે સરવાળો સત્તર. આપણે જે સંખ્યા શોધતા હતા એ સંખ્યા આપણને મળી ગઈ, બરાબર. તો કઈ સંખ્યાનો ગુણાકાર સાત થાય? બારે પંચા સાત અને બાર અને પાછળનો સરવાળો સત્તર. એટલે આ આપણને બે સંખ્યા આપણે જે શોધતા હતા તે સંખ્યા આપણને મળી ગઈ. આપણે જે બે સંખ્યા શોધતા હતા તે સંખ્યા કઈ છે? બાર અને પાંચ. એ બે નો ગુણાકાર બારે પંચા સાત થાય છે અને બે નો સરવાળો બાર અને પાંચ નો સરવાળો કેટલો થાય? સત્તર. એટલે આપણે જે આજે આપણે ગુણાકાર અને સરવાળો કર્યો છે એમાં બંને શરત સંતોષાય છે, બરાબર. ગુણાકાર સાત પર ઠોટો છે અને સરવાળો સત્તર પર ઠોટો છે. એટલે આ સંખ્યા આપણે બાર અને પાંચ એને આપણે ઉપયોગમાં લેવાની, બરાબર. હવે હું અહીંયા લખી દઉં, બરાબર. મારી પાસે જગ્યાનો અભાવ છે એટલે લખી દઉં. સત્તર ની જગ્યાએ આપણે કેટલા લખવાના? બાર અને પાંચ. આ સત્તર ની જગ્યાએ આપણે કૌંસમાં લખીશું બાર વત્તા પાંચ, બરાબર. કારણ કે બાર ને પાંચ સત્તર થાય. આ સત્તર બાર વત્તા પાંચ થાય, બરાબર. આપણને એક આંકડો ચોક્કસ જોઈતો છે, ચોક્કસ. આવી રીતે આપણે આંકડો મેળવવાનો, બરાબર. પહેલું સ્ટેપ આ રીતે કરવાનું, બીજું સ્ટેપ આપણે આ રીતે કરવાનું, બરાબર. આ ચિહ્નનું નામ લખવાનું, બરાબર લખવાનું અને આ મધ્યમ પદનો આંકડો લખવાનું, બરાબર. એટલે આપણને પછી ખબર પડી જાય કે આપણે કઈ રીતે કરવાનું છે, બરાબર. તો આ ગુણા બે સંખ્યાનો ગુણાકાર સાત થવો જોઈએ અને એ બે સંખ્યાનો સરવાળો સત્તર થવો જોઈએ, બરાબર. એ રીતે આપણે કરવાનું, બરાબર. તો અવયવ મેળવીને આપણે શક્ય તેટલા ગુણાકાર મેળવ્યા અને આપણે એક ચોક્કસ આંકડાની શોધ કરી, બરાબર. હવે આપણો દાખલો બહુ સરળ છે, બરાબર. મૂળભૂત વસ્તુ આટલું શોધવાનું એ અગત્યનું છે, બરાબર. આંકડો મળી ગયા બાદ આપણો દાખલો સહેલાઈથી ગણાઈ જશે, બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ. આ બરાબર, આવું રબર કરી નાખું, બરાબર. હવે આપણે શું કરવાનું છે? સત્તર ની જગ્યા પર કેટલા લખવાના? બાર વત્તા પાંચ. હવે આપણે આગળ વધીએ. ચાર એક્સ નો વર્ગ ઓછા સત્તર ની જગ્યા શું લખીશું? બાર વત્તા પાંચ, કૌંસમાં બાર વત્તા પાંચ. એચ ને એચ ની જગ્યાએ લખી દઈશું, વત્તા નું વત્તા ની જગ્યાએ લખી દઈશું. આ પછી આપણે સાફ કરી દઈએ, વાંધો નહીં, બરાબર. વત્તા પંદર. હવે શું કરીશું? આપણે એક્સ ને આ બાર સાથે ગુણીશું, બરાબર. બરાબર ચાર એક્સ નો વર્ગ ઓછા એક્સ ને બાર સાથે ગુણીશું તો બાર એક્સ થશે. વત્તા ને વત્તા લખીશું. એક્સ ને બીજી વારમાં પાંચ સાથે ગુણીશું તો પાંચ એક થશે. એક્સ ગુણ્યા બાર બરાબર બાર એક્સ. એક્સ ગુણ્યા વત્તા નો વત્તા એક્સ ગુણ્યા પાંચ બરાબર પાંચ એક્સ. આ એક્સ કૌંસ સાથે ગુણાયેલો છે. શું થયેલું છે? ગુણાકાર થયેલો છે એક્સ નો કૌંસ સાથે. એટલે આપણે ગુણવા પડશે, બરાબર.
આ વત્તા બાકીનો આપણે એમને લખીશું. ચાલો હવે આગળ વધીએ આપણે, બરાબર. તો 4x² હવે આપણે કૌંસ છોડીશું, બરાબર. તો -12x, ઓછા છે એટલે આપણે ઓછા લખીશું, 12x, 12x, બરાબર. હવે ઓછા ગુણ્યા વત્તા શું થાય? ઓછા થાય, ઓછા વત્તા ઓછા. આપણો નિયમ છે ઓછા વત્તા શું થાય? ઓછા ગુણ્યા વત્તા ઓછા, બરાબર. એટલે આપણે આ પ્લસ છે ને માઇનસ થઈ જશે, પ્લસ ઓછા થઈ જશે, બરાબર. 5x વત્તા, કૌંસ છોડે ત્યારે અંદરનું ચિહ્ન બદલાઈ જશે, બરાબર. ઓછા વત્તા ઓછા થઈ જશે, વત્તા 15, બરાબર. હવે આપણે કૌંસ છોડી દીધો છે, બરાબર. કૌંસ છૂટો થઈ ગયો. હવે આપણે સામાન્ય લઈશું, બરાબર. હવે આપણે 4x² અને 12x છે એટલે એમાંથી x બંનેમાં છે એટલે 1x સામાન્ય નીકળશે, બરાબર. એટલે ના, અને 4 અને અહીંયા 12 છે એટલે 4 × 12, 12 એટલે શું કહેવાય? 12 નો મતલબ શું થાય? 12 બરાબર 4 × 3, અથવા 3 × 4 અથવા 4 × 12, બરાબર. આમાં પણ 4 સામાન્ય નીકળશે, બરાબર. ટગડો રહી જશે. તો આપણે લખીએ 4x સામાન્ય કરીએ, બરાબર. 4x આપણે સામાન્ય લીધા છે કોમન, બરાબર. આ 12 ની અંદર 4 સમાયેલો છે, 4 × 12, બરાબર. હવે આપણે લખીશું 4x સામાન્ય લીધા. તો આ x ના વર્ગમાંથી 1x નીકળી ગયો એટલે પહેલા પદમાં 1x રહી જશે, 4 × 12 નીકળી ગયા, ઓછાના ઓછા, બરાબર. હવે 4 × 12, બરાબર. આ 12 માં 4 ને કેટલા વડે ગુણીએ તો 12 થાય? 4 × 12 એટલે અહીંયા 3 આવશે. આ x² નીકળી ગયો છે, બરાબર. એટલે આ પદ આવશે x - 3, બરાબર. હવે ઓછા લખીશું, આમાંથી 5 અને 15 છે, બરાબર. x તો બીજા પદમાં નથી એટલે x નીકળશે નહીં. 15 છે પણ 15 માં કોણ સમાયેલો છે? 15 એટલે 5 × 3, 5 × 15, 15 એટલે 5 × 15, 15 માં 5 અને 3 નો ગુણાકાર આવી ગયો છે. 5 સામાન્ય કરીશું તો અહીંયા 3 રહી જશે, બરાબર. આપણે સામાન્ય 5 કાઢીએ તો કૌંસમાં શું રહી જશે? x, બરાબર. હવે અહીંયા ઓછા સામાન્ય કર્યા છે એટલે વત્તાનું ચિહ્ન બદલાઈ જશે, વત્તાના ઓછા થઈ જશે, બરાબર. વત્તાના શું થઈ જશે? ઓછા થઈ જશે. કેમ? આ વત્તા એટલે શું? વત્તા એટલે ઓછા ગુણ્યા ઓછા, બરાબર. તો 1 - આપણે સામાન્ય કાઢી લીધું એટલે 1 - રહી જવાનો, બરાબર. એટલે 1 - અહીંયા રહી જાય, વત્તાનો ઓછા થઈ જાય. 5 × 15 એટલે અહીંયા 3 આવશે, 5 × 15, બરાબર. હવે જો 5x ને 5 × 15 આવી ગયું, ગુણાકાર આપણે જોઈ લેવાનો, 5x ને 5 × 15, બરાબર. આવી રીતે આમાંથી સામાન્ય નીકળશે, બરાબર. હવે શું કરીશું? આ આખો એક જૂથ છે એમાંથી x - 3 કોમન નીકળશે, આ બીજું જૂથ છે એમાંથી x - 3 કોમન નીકળશે, બરાબર. આ બંનેમાંથી કોમન નીકળશે, બરાબર. એટલે આપણે એને કોમન કાઢી લઈએ કૌંસમાં, બ્રેકેટમાં અહીંયા લખીશું કૌંસમાં x - 3, અને બીજા કૌંસમાં શું લખીશું? 4x - 5, 4x - 5. તો આપણને અવયવ મળી ગયો, બરાબર. હવે આપણે બીજી રીત જોઈએ. આ એક રીત આપણે જોઈએ, બરાબર. હવે બીજી રીત શું છે? તો તમે આપણે કોઈ પણ દાખલા બેટર રીતે આપણે ગણી શકીએ, બરાબર. હવે જો તમારે 17 ની જગ્યાએ 12 - 5 ડાયરેક્ટ નહીં મૂકવા હોય તો, બરાબર, અહીંયા આપણને ખબર છે શું છે? સરવાળો કરવાનો છે. શું છે? સરવાળો કરવાનો, બરાબર. તો કોનો સરવાળો છે? 12 અને 5 નો સરવાળો. પણ અહીંયા -17 થવો જોઈએ. 12 અને 5 નો સરવાળો -17 ક્યારે થાય? સરવાળાના આપણે બે પ્રકાર છે, બરાબર. બે માઇનસ નો સરવાળો, બરાબર. 2 - એટલે -12 - 5, બરાબર. આનો સરવાળો શું થાય? -17 થાય, બરાબર. અથવા 12 અને 5 નો સરવાળો 2 + નો સરવાળો. 2 + નો સરવાળો કેટલો થાય? 17. 2 - નો સરવાળો કેટલો થાય? -12 - 5, -12 - 5, -17. આપણને -17 સરવાળો જોઈતો છે, બરાબર. એટલે આપણે -12 - 5 આ લઈશું, બરાબર. આ લઈ લઈશું. જો અહીંયા +17 હોત તો આપણે કયું લેતે? આ લેતે, બરાબર. +12x + 5x. પણ અહીંયા માઇનસ છે આપણે કયો સરવાળો લઈશું? 2 - નો સરવાળો લઈશું, બરાબર.
હવે એને આપણે x સાથે ગુણી દઈએ માઇનસ 12 ને માઇનસ 5 ને, અહીંયા બહાર x ગુણાયેલો છે એટલે x લગાડી દઈએ તો માઇનસ 12x માઇનસ 5x, બરાબર આવી રીતે લખીશું. અને ડાયરેક્ટ આપણે લખી શકીએ 4x નો વર્ગ, આ લખીશું બરાબર, માઇનસ 12x માઇનસ 5x પ્લસ 15, 15 બરાબર. હવે આપણે પછી સામાન્ય કાઢ્યા, આવી રીતે આપણે સામાન્ય કાઢી દેવાના બરાબર, બહુ સરળ છે. પછી આપણે 4x નો વર્ગ ને x છે એટલે 4x સામાન્ય કાઢીશું, તો બીજા કૌંસમાં રહી જશે અહીંયા x રહી જશે, ઓછા 4 તરી 12 એટલે અહીંયા તરી રહી જશે, એટલે x તો નીકળી ગયો. અહીંયા ઓછા 5 સામાન્ય કરીશું બરાબર, 5 તરી 15, 15 માં 5 આવી ગયો એટલે તો x આ ઓછા સામાન્ય કાઢે એટલે પ્લસ ના શું થઈ જશે, માઇનસ થઈ જશે બરાબર, 5 તરી 15 બરાબર. હવે આપણે x ઓછા 3 આમાં છે, આ બંનેમાં x ઓછા 3 છે એને આપણે બહાર કાઢી લઈશું, x ઓછા 3 આપણે બીજા કૌંસમાં મૂકીશું, બાકી રહેલું પદ બીજા કૌંસમાં 4x માઇનસ 5 બરાબર, આ આપણો જવાબ છે. આવી રીતે તમે બે પદ્ધતિથી દાખલો ગણી શકો બરાબર. 17 હોય તો 12 વત્તા 5 અને માઇનસ 17 છે, આપણે અહીંયા કેટલા છે, માઇનસ 17 એટલે સરવાળો કેવો લખવાનો, માઇનસ 12 માઇનસ 5, આ પ્રકારનો આપણે સરવાળો લખવાનો બરાબર. આ બંનેને x લગાડીએ એટલે આ વચ્ચેનો આવી જાય બરાબર, કારણ કે x બહાર ગુણાયેલો છે બરાબર, એટલે બંનેને x લગાડીએ તો શું થાય, માઇનસ 12x માઇનસ 5x, કેમ x ગુણાયેલો છે બહાર, કૌંસની બહાર x છે બરાબર, એટલે આવી રીતે આપણે સીધે સીધો દાખલો ગણી શકીએ બરાબર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો ચેનલને, અને દોસ્તો ફરીથી નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી આટલું જ, બાય.